આજે રાજકોટમાં નાફેડ સંસ્થા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. નાફેડના ચેરમેન બોડાએ કરી પત્રકાર પરિષદ. હાલ મગફળીમાં ગોટાળાની ઘટનાઓ વધી હોવાની વાત જણાવવામાં આવી. ઘટનાઓ પાછળ જવાબદાર નથી નાફેડ તેવું ચેરમેનનું નિવેદન સામે આવી રહ્યું છે. ફળદુએ કોઈએ ખોટું માર્ગદર્શન આપ્યું હોવાનું પણ ચેરમેન બોડા જણાવી રહ્યા છે. ખેડૂતો ક્યારે ધૂળ અને માટી ન લાવે, વેરહાઉસ અને એપીએમસીના ગોડાઉનમાં જ આગ લાગવાની જે ઘટના છે તેને લઈને વાત કરી. સેન્ટ્રલના સંચાલકોએ ધૂળ અને માટી ભેળવી હોવાની પણ વાત કરવામાં આવી રહી છે. ચેરમેન બોડાએ કહ્યું કે નાફેડ ખેડૂતો માટેની જ સંસ્થા છે અને તેમના દ્વારા આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરવામાં આવી શકે. તો મગફળીના ગોટાળાની જે ઘટનાઓ વધી છે તેને લઈને આ પત્રકાર પરિષદમાં અનેક બાબતો કહેવામાં આવી. મગફળીના ગોટાળાની ઘટનાઓ વધી છે. હાલ મગફળીના જે ગોડાઉનમાં આગ લાગી હતી તેને બાદ આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ સાલે અને ગયા વર્ષે ગુજરાત સરકારે પોતાની રીતે કેન્દ્ર મંજૂર કર્યા, પોતાની રીતે દૂધ સંઘો, કોટન ફેડરેશનો, કઈ માંડી નમંડી મંડળીઓ, ક્યાંક ક્યાંક 11 જણાની કમિટી બનાવી અને આવી ખરીદ કેન્દ્રોને એને ચાલુ કર્યા છે. આજકાલ મગફળીની ખરીદીમાં ગોટાળો, ગોદામ સળગી જવાના બનાવો બન્યા છે. એમાં ગુજરાતના ખેતીવાડીના મંત્રીશ્રી આરસી ફળદુ સાહેબે ક્યાંક એવું બોલ્યા છે કે નાફેડ આમાં જવાબદાર છે. આ વાત છે એ સત્યથી વેગળી છે, પરંતુ તેઓશ્રીને કોઈએ સાચું માર્ગદર્શન આપેલ નથી, તેને અભ્યાસ કર્યો નથી. મગફળીમાં ધૂળ અને માટી તેમજ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે ત્યારે મંત્રી આરસી ફળદુએ આ ઘટનાઓમાં નાફેડને જવાબદાર ગણાવી હતી. આ નિવેદન અંગે નાફેડના ચેરમેન બોડાએ જવાબ આપતા કહ્યું કે જેટલી જવાબદારી નાફેડની તેટલી જ જવાબદારી ગુજકોટની પણ છે, કેમ કે ગુજકોટ જે મંડળીઓને મગફળીની ખરીદીની મંજૂરી આપે છે તે તમામ મંડળીઓએ મગફળીની ગુણવત્તા તપાસવાની હોય છે. તો ભારત સરકારની નોડેલ એજન્સી એટલે કે નાફેડ દ્વારા ગુજરાતની અંદર મગફળી ખરીદવામાં આવી છે. દરેક કેન્દ્ર ઉપર નાફેડના અધિકારી છે, એ મગફળી ખેડૂત લઈને આવે ખરીદીના કેન્દ્ર ઉપર, તો એની ગુણવત્તા ચકાસે છે અને ત્યાર પછી જ એમને વજનથી જોખવામાં આવતી હોય છે. એટલે આમ જોઈએ તો અલ્ટિમેટલી નાફેડના અધિકારીઓ દરેક કેન્દ્ર ઉપર ઉપસ્થિત હોય છે અને એની ઉપસ્થિતિમાં જ મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલતી હોય છે. ગુજકોટ, ગુજરાત કોટન ફેડરેશન એને 80% કામ આપ્યું છે અને ગુજકોટે જે મંડળીઓને આ એગ્રીમેન્ટ કર્યા છે એ મંડળીઓની પણ એવી જવાબદારી છે. એને રેવન્યુ રેકોર્ડ રાખવાનું, બેંકનો વ્યવહાર, મંત્રી તરફના દાખલા, વાવેતરની નોંધ, મગફળી કેટલી લેવી ન લેવી, મગફળીની ગુણવત્તા જોવાની, બારદાન ઉપર ખરી એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રનો એનો પત્ર મારીને સિમ્બોલ નાફેડનો ને કેન્દ્રનો સિમ્બોલ મારવાનો અને ટ્રાન્સપોર્ટિંગ કરવાનું ગોડાઉન સુધી અને પહોંચાડવાનું એ તમામ જવાબદારી છે એ સેન્ટરની છે. આજ વિષય પર વધુ વિગતો સાથે સંવાદદાતા રક્ષિત પંડ્યા છે ફોન લાઈન પર. રક્ષિત, જે રીતે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કઈ બાબતો ખાસ હતી આ પત્રકાર પરિષદમાં? ખાસ કરીને જયારે આર્થિક પ્રદુ કૃષિ મંત્રી છે તેમના દ્વારા નાફેડ જવાબદાર ગણાય છે. નાફેડ દ્વારા જે મગફળી આવતી નાફેડ આ મામલે જવાબદાર ઠેરવ્યા હતા, તેને લઈને આજે રોજ આજે નાફેડના ચેરમેન છે તે વાજીભાઈ બોડા તેમના દ્વારા આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ યોજી અને ખુલાસો કરવામાં હતો, જેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આની અંદર છે તે સંપૂર્ણપણે વેરહાઉસ અને ગુજકોટ છે તે જવાબદાર છે, ક્યાંય પણ આની અંદર નાફેડનો છે તે હાથ નથી. જે રીતે વાત કરવામાં આવે તો દ્વારા જે પોતાની જવાબદારી હોય છે કે જે ગોડાઉન જયારે ભાડે રાખવામાં આવતું છે તે સમયે તેમને અમુક જે નિયમ હોય છે તેમનું પાલન કરવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વેરહાઉસ દ્વારા છે તે આ નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું, જેને લઈને આ છે તે તમામ ગોડાઉનની અંદર આગ લાગી છે. ખાસ કરીને જે રીતે સાપર અને
વેરાવળમાં જે ગોડાઉનની અંદર આગ લાગી કે તે ઘટનાની અંદર જે મગફળી જે સિંથો પર થઈ હતી તેમની તપાસ હજુ સુધી થઈ નથી. ખાસ કરીને જે રીતે સીઆઈડીને તપાસ સોંપવાની હતી તે તપાસને પણ અયોગ્ય છે તે ઠેરવી હતી. ને ખાસ કરીને આજે વાત કરીએ મગફળીની તો તેની અંદર માટીનો જથ્થો પણ ક્યાંક ને ક્યાંક ઉમેરવાની વાત સામે આવતી હતી. એવા વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા. સંપૂર્ણપણે જે રીતે જોઈએ તો કૌભાંડની આગ છે તેને કૌભાંડની મગફળી છે તેને અત્યારે વાજબી ગોળા ઠેરવી રહ્યા છે. અને કેન્દ્ર સરકારને પણ તેમના દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નાફેડને એક સૂચના આપવામાં આવી છે જેની અંદર જે તમામ જે ગોડાઉન છે તેમના રિપોર્ટ છે તે કરવા માટે એમનું સૂચન છે તે કેન્દ્ર સરકાર દ્વારા નાફેડને કરવાનું છે. જેને લઈને આવતીકાલથી નાફેડ દ્વારા છે તે તમામ ગોડાઉનની અંદર ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારને તેમનો જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે. જી રક્ષિત, આભાર તમામ જાણકારી માટે. તો હવે આ સમગ્ર મામલો જે છે તે ગરમાઈ રહ્યો છે. આરસી ફળદુએ નિવેદન આપ્યું કે આગ લાગવાની જે ઘટના છે તેની પાછળ નાફેડ જવાબદાર હોઈ શકે છે. તો આ તરફ નાફેડના ચેરમેન દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે ફળદુને કોઈએ ખોટું માર્ગદર્શન આપ્યું છે. ખેડૂતો માટેની સંસ્થા છે નાફેડ, ખેડૂતો ક્યારે ધૂળ અને માટી ન લાવે તેવું નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે. તો હાલ મગફળીમાં ગોટાળાની ઘટનાઓ વધી હોવાનું નાફેડના ચેરમેન દ્વારા ફરી એક વખત કહેવામાં આવ્યું. ઘટનાઓ પાછળ નાફેડ જવાબદાર નથી તેવું ચેરમેનનું નિવેદન સામે આવી રહ્યું છે. તો હવે આ સમગ્ર મામલો જે છે તેમાં અનેક બાબતો સામે આવી રહી છે. આરસી ફળદુ નાફેડ પર તમામ બાબતો ઢોળી રહ્યા છે. તો નાફેડના ચેરમેન કહી રહ્યા છે કે આ સમગ્ર બાબતની જે જવાબદારી છે તેટલી જ જવાબદારી ગુજકોટની અને વેરહાઉસના માલિકોની પણ બને છે. તો મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની જે ઘટના બની હતી એક બાદ એક જ ઘટનાઓ બની અને તેની બાદ તપાસ પણ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આ સમગ્ર મામલો નથી પહોંચી રહ્યો. ત્યારે આરસી ફળદુનું જો આ નિવેદન હતું કે નાફેડ આ સમગ્ર મામલાઓમાં હોઈ શકે છે, તો નાફેડના ચેરમેન બોડા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી. વીઆર બોડાએ અનેક બાબતોની વાત કરી અને નાફેડને જે જવાબદાર ગણવામાં આવી હતી તેમાં પણ તેઓએ કહ્યું કે નાફેડ આ આગની ઘટનાઓમાં ક્યાંય જવાબદાર નથી અને ખેડૂતોના પક્ષમાં તેઓ કહ્યું છે કે ખેડૂતો ક્યારે ધૂળ અને માટી ન લાવે. અને હાલ મગફળીમાં ગોટાળાની ઘટનાઓ વધી છે તેવું બોડાનું કહેવું છે. નાફેડના ચેરમેન છે બી આર બોડા અને તેઓએ આ બાબતોનો ઉલ્લેખ આ પત્રકાર પરિષદમાં કર્યો છે. સાથે જ આરસી ફળદુના નામ જોક તેઓએ કહ્યું છે કે આરસી ફળદુને ખોટું માર્ગદર્શન કોઈ દ્વારા આપવામાં આવી રહ્યું છે. તો આખરે આ જે આગ લાગવાની ઘટનાઓ છે તેની પાછળ શું કોઈ જવાબદાર છે કે કેમ તેને લઈને હવે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે એક તરફ નાફેડ પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, તો નાફેડ કહી રહ્યું છે કે આ તમામ ઘટનાઓમાં નાફેડ ક્યાંય જવાબદાર નથી અને તેની પાછળ ગુજકોટની જ એટલી જવાબદારી છે અને સાથે જ વેરહાઉસની પણ એટલી જ જવાબદારી બને છે. વેરહાઉસમાં મગફળી રાખતા પહેલા જે કોઈ તપાસ કરવી જોઈએ તે કરી છે કે કેમ તેને લઈને પણ હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.